गुड मॉर्निंग स्टूडेंट्स, बाळको આજે આપણે ધોરણ 3 વિષય હિન્દી માં અભ્યાસ કરવાના છે. તો તમારે બુક લેવાની છે ભાવિક સરળ હિન્દી ભાગ 1, જેમાં આપણે ક ખ ગ ઘ ચ છ જ અને ઝ આટલા મૂળાક્ષરો શીખી ગયા છે. અને નોટબુકમાં આપણે 4 મૂળાક્ષરો લખ્યા. કયા કયા લખ્યા બાળકો? ક સે કમલ, ખ સે ખરલ, ગ સે ગણેશ ઓર ઘ સે ઘર. લેકિન ચ સે જ તક કે જો મૂળાક્ષર હૈ વો લિખને બાકી હૈ. તો ચલો બચ્ચો, આજ હમ ફિર સે નોટબુક મે હી યે 4 જો હમારે વ્યંજન હૈ મૂળાક્ષર વો લિખ દેતે હૈ. ઇસકે લિયે આપકો આપકી હિન્દી કી નોટબુક નિકાલની હૈ બચ્ચો. ઓર લાસ્ટ વિડિયો મે હમને હમારી નોટબુક મે ક, उसके बाद मूलाक्षर ख, मूलाक्षर ग और मूलाक्षर घ तक हमारी नोटबुक में कंप्लीट किया था बच्चों. आपने भी अपनी नोटबुक में यहाँ तक के मूलाक्षर लिख लिए होंगे. अब हमें क्या करना है? हमें आगळ 9 पेज लेवानुं छे. 9 पेज लेने एमां पण आपणे लाइन बनावी दईशुं. केटली लाइन बनावीशुं बाळको? 3. 1, 2 અને આ 3. તો 3 લીટી બનાવીએ તો આપણી પાસે 4 ખાના બનશે. કેટલા ખાના બનશે બાળકો? 4. તો હવે આપણે લખવાની શરૂઆત કરીએ. આપણે આમાં પણ ઉપર હેડિંગ આપીશું જેવું આગળ આપ્યું હતું. શું આપીશું? મૂળાક્ષર ચ. શું લખીશું અહીં આપણે? ચ. તો આવી રીતે લખી દીધું. હવે આપણે લખવાની શરૂઆત કરીએ. એક એક લીટી છોડતા જઈએ. ચ સે ચમ્મચ, ચ સે ચમ્મચ. સૌ પ્રથમ તમારે આ આડી લીટી, ત્યારબાદ ઊભી લીટી અને ઉપર ફરીથી આડી લીટી. તો આ શું બનાવ્યું બાળકો આપણે? ચ. તમારે બોલતું જવાનું છે. શું બોલશો? ચ સે ચમ્મચ, ચ સે ચમ્મચ. ત્યારબાદ આપણે બીજી લાઈનમાં લખીએ. હવે ચ, ચ સે ચમ્મચ, ચ સે ચમ્મચ. તમે પણ મારી સાથે સાથે આ લાઈન લખતા જજો. જો આ બે લાઈન મેં તમને ચ લખીને બતાવી. હવે બાકીની જે બે લાઈન છે એ પણ તમારે આ જ રીતે અહીં લખવાની છે. તો ચાલો બાળકો, તમે આ લાઈન બંને લખીને આ પૂરું પેજ છે તે કમ્પ્લીટ કરી દો ચ લખીને. તો જો વિદ્યાર્થી મિત્રો, મૂળાક્ષર ચ છે એ મેં આ પેજમાં પૂરો કરી દીધો છે. તમે પણ લખી દીધો હશે. હવે આપણે લઈએ નેક્સ્ટ પેજ. બીજા પેજમાં આપણે હેડિંગ આપીશું. હવે ચ પછી શું, કયો વ્યંજન આવે? આવશે મૂળાક્ષર છ. તો સૌ પ્રથમ આપણે હેડિંગ આપી દઈએ, મૂળાક્ષર છ. છ સે છાતા. તો હવે આપણે ફરીથી લાઈન પણ ગાળી દઈએ. ચાલો લીટી બનાવીએ. તમે પણ બાળકો આ લીટી છે તે માપપટ્ટી વડે એટલે કે સ્કેલ વડે જ તમારે પાડવાની છે. આમાં પણ આપણે કેટલી લાઈન બનાવીશું? 3. જો બનાવી દીધી આ 3 લાઈન. હવે આપણે 6 લખવાની શરૂઆત કરીએ બાળકો. તમે પણ મારી સાથે સાથે 6 લખવાની શરૂઆત કરો. 6 સે છાતા, 6 સે છાતા, 6 સે છાતા યા તો છત્રી. છત્રી એટલે શું થાય બાળકો ખબર? આપણે વરસાદથી બચવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ તે શું આવે? રેઇનકોટ અથવા તો છત્રી. તો તમે બધાએ છત્રીનો ઉપયોગ તો કર્યો જ હશે અને તેને જોઈ પણ હશે. તે લખવા માટે આ રીતે છ લખાય. છ સે છાતા, છ સે છાતા. તમે પણ મારી સાથે આ લખતા જાઓ છો ને બાળકો.
सुंदर अक्षरे तमारे पण आ पेज जे हूँ लखाऊ ए तमारी नोटबुक में लखवाना रहेशे। अने आ जे हूँ तमने नोटबुक में लखाऊ ए लखवू फरजियात छे, कारण के तमने ए परथी मार्क्स मळवाना छे। आथी तमारे आ जे नोटबुक में जे जे लखाण कार्य लखाऊ ए तमारे फरजियात लखवानुं छे। तो हवे आ बाकीनी बे लाइन पण तमे छ लखीने पूर्ण करी दो। मूळाक्षर छ पण मैं नोटबुक में पूर्ण करी दीधो छे। हवे छ पछी आपणे लईए नवो पेज, ત્યાં હેડિંગ શું આપીશું? છ પછી આવશે જ। તો ચાલો હવે ફરીથી એક નવું હેડિંગ આપીએ, મૂળાક્ષર જ। જ સે જગ, આમાં પણ આપણે લાઈન બનાવી દઈએ। અને સૌ પ્રથમ લખવાની શરૂઆત કરીએ મૂળાક્ષર જ। શું કહેવાશે બાળકો આને? જ। જ સે જગ, જ સે જગ। શું કહેવાય બાળકો? આ મૂળાક્ષર જ કહેવાય। જ પરથી ઘણા બધા શબ્દો બને। જ સે જલ, જલ એટલે કે પાણી। જ સે જગ, જ સે જનક, જો કે રાજા કા નામ હૈ। જ સે જશ્ન, જ સે જેમ, યે સારે જો શબ્દ હૈ વો જ સે બનતે હૈ। તો બાળકો આ પૂરું પેજ પણ તમારે જ લખીને કમ્પ્લીટ કરવાનું રહેશે। મૂળાક્ષર જ પણ આવી રીતે તમારે લખી દેવાનો છે। અને આજનું આપણું આ હોમવર્કનું છેલ્લું પેજ છે, ત્યાં આપણે હેડિંગ આપીશું મૂળાક્ષર જ। આ પહેલાં આપણે લખ્યું જ, હવે આપણે લખીશું જ, તો એના માટે પણ આપણે લાઈન બનાવવી પડશે। તો ચાલો આપણે લાઈન બનાવી દઈએ। તમે પણ બાળકો આ લાઈન બનાવીને જ મૂળાક્ષર લખજો। ચાલો આપણી લાઈન તૈયાર છે, હવે આપણે ત્યાં લખીએ જ। જ થી શું બને? જ સે ઝરના, જ સે ઝંડા ભી બનતા હૈ ઓર જ સે ઝરક ભી બનતા હૈ। ઝંડા યાની કી હમારા જો રાષ્ટ્રીય તિરંગા હૈ વો કોણ સા હૈ? તિરંગા, જેને આપણે રાષ્ટ્રધ્વજ પણ કહીએ છીએ। બાળકો રાષ્ટ્રધ્વજ કેટલા રંગનો હોય છે? ત્રણ રંગનો। એમાં સૌથી ઉપર હોય છે કેસરી કલર, વચ્ચે સફેદ અને છેલ્લે લીલો, અને વચ્ચે અશોક ચક્ર હોય છે વાદળી રંગનું। તો આ ઝંડાને તો બધા તમે ઓળખો જ છો, તો એ ઝંડાનો સૌથી પહેલો જે મૂળાક્ષર હોય એ આ જ હોય। કયો હોય? આપણે જે અત્યારે મૂળાક્ષર જ લખી રહ્યા છીએ તેનો ઉપયોગ થાય છે। અને ઝરક, જ સે ઝરક, ઝરક એટલે શું થાય? એક વરુ જેવું હિંસક પ્રાણી। અને જ થી તમે ઝરના એટલે કે ઝરણું, તો ઝરણું તો તમે બધાએ ક્યાંક ને ક્યાંક તો જોયું જ હશે મૂવીમાં કે ચિત્રમાં। તો આ ત્રણ શબ્દો છે તે તમે અત્યારે સરળ રીતે યાદ રાખી શકો તેવા શબ્દો છે। તો અહીં આપણું જે આ મૂળાક્ષર જ છે એ પણ પૂરા પેજમાં તમારે લખી દેવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો, આ મૂળાક્ષર જ પણ લખાઈ ગયો, આજે આપણે નોટબુકમાં કયા કયા પેજ શીખ્યા? તો આજે આપણે નોટબુકમાં લખતા શીખ્યા ચાર મૂળાક્ષર। પ્રથમ શીખ્યા મૂળાક્ષર ચ, ચ સે ચરખા યા તો ચ સે ચમ્મચ, એ બંનેમાંથી તમે કોઈ પણ બોલી શકો છો। ત્યારબાદ આપણે શીખ્યા મૂળાક્ષર છ, છ સે છાતા, છ સે છત્રી ભી આપ કહે સકતે હૈ। ત્યાર પછી આપણે શીખ્યા મૂળાક્ષર જ, જ સે જલ અથવા તો જ સે જગ। અને છેલ્લે આપણે શીખ્યા મૂળાક્ષર જ, જ સે ઝંડા અથવા તો તમે શું કહી શકો? જ સે ઝરના। તો અહીં આપણું જે આજનો વિડીયો છે તે પૂર્ણ થાય છે બાળકો। તમારે પણ તમારી નોટબુકમાં આ ચાર મૂળાક્ષરો છે એ સારી રીતે લખવાના રહેશે અને તેને બોલતા પણ શીખવાના રહેશે બાળકો।
આપણે આગળના વિડીયોમાં આ પછીનું જે વ્યંજન આવે મૂળાક્ષર આવે તે શીખવાના છીએ।